আস্তে আস্তে আমি যেন পড়ে যাই বেটা আস্তে না না কই মোটু নাকি પણ એનાથી કોઈ મોટું નથી મારાથી મોટા એરવી એનાથી મોટા બેટા બસ 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 બેસી જા ટિકટીનો તમે લોકો અહીંયા શું કરો છો ચાલો ચાલો લેસન કરો છો ચાલો 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 નવા ચાલી કાશી કેડે મોટો લોટો હાથ માચે છોટો મોટા દીકરી પલ્લવી બરાબર ઓળખો છો મારી દીકરી પલ્લવી નો વિવાહ હું આપની સાથે કરવા માટે આવ્યો છું આપણે કશો વાંધો તો નથી મને પલ્લવી સાથે કઈ વાંધો નહીં મને બધી ખબર છે એમ અજય કોણ છે આ ભાઈ પેલા આપણા છે ને આપણા સીધી સીધી વાત કર ને લોચા શાનો વાળે છે ના લોચો નહીં પેલા આપણા શું કહેવાય પાછળ નમસ્તે બેન નમસ્તે શું છે કેમ આવ્યા છો જી મારું નામ મહેશ પ્રસાદ વકીલ મારે એક દીકરી છે એક ની એક દીકરી છે ભણેલી છે ગણેલી છે રૂપાળી છે તેમાં અમારે શું જી આપના ભત્રીજા અજય કુમાર સાથે ના ના અમારે હમણાં અજય ને પરણાવવો નથી આ વહુઓની રામાયણ ઓછી છે કે વળી પછી એક નવી વહુ ઘરમાં લાવો ના ભાઈ હો ભલે તમારી દીકરી રૂપાળી ગઈ પણ અમારે કઈ હમણાં વિવાહ વિવાહ કરવો નથી જી મેં તમને એકવાર કહી દીધું ને મને આ વિવાહ મંજૂર જ નથી બસ ખલાસ અરે ભગવાન આ ઘરમાં મારી મરજી વિરુદ્ધ કઈ થઈ શકતું નથી હિંમત છે કોઈની કે મારો વિવાહ કરે એટલે મહેરબાની કરીને હવે તમે અમારા ઘરમાંથી પ્લીઝ રસ્તો માપો પ્લીઝ ચાલો ચાલો જાઓ હવે તમે પ્લીઝ અલે તું શું બકે છે આ ઘર તારું છે કે મારું આ ઘર તો જાણે તમારું પણ લગ્ન તો મારા છે ને શું તારા તારા છે ને વળી આ ઘરમાં જ્યાં સુધી હું બેઠી છું ત્યાં સુધી કોઈ નું કઈ ચાલે તેમ નથી ભાઈ તમે બેસો આપણે હવે વાત કરીએ પણ મારે નથી પરણવું ચૂપ બોલ્યો પાછો ભાઈ તમે એની કોઈ વાત સાંભળતા નહીં એ તો ગાંડિયો છે જા ઉપર જા શું કહ્યું તમારું નામ ભાઈ મહેશ પ્રસાદ હા તો મહેશ પ્રસાદ શું કહેતા હતા તમે આ તમારા ભત્રીજા હા જો ગાંડા જ હોય તો મારે કશું કહેવાનું નથી કેમ કારણ કે ગાંડા મુરત્યા સાથે હું મારી દીકરી પરણાવવા માંગતો નથી અને તમારી દીકરી સાથે મારે પરણવું પણ નથી મારે પરણાવવી પણ નથી મારે પરણવું જ નથી ને બસ ખતમ માખલાસ અરે અરે પણ હું બેઠી છું ને પરણાવવા વાળી સાંભળ્યું ક્યાં છો તમે શું છે શાની બુઆ બૂમ કરે છે કઉ છું અરે મહેશ પ્રસાદ તમે આજે અમારી ત્યાં અચાનક બેહો 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 હા એમને કહો કે એમની દીકરીના વિવાહ આપણા અજય સાથે કરે અરે પણ આમ એકાએક એમાં એકાએક છે નું આપણો અજય પણ મોટો થઈ ગયો છે ને હવે અરે પણ હું ના કહું છું ને બેસ બેસ મોટો ના પાડવા વાળો ન જોયો હતો અને એ તમે શું આમ જોઈ રહ્યા છો ધૂળ પડી તમારા પૈસામાં આમને જે જોઈએ તે આપો પણ એમની દીકરી આપણે ઘેર લાવો તો ખરા મહેશ પ્રસાદ શી વાત છે ભાઈ જે આમ તો હું જ વાત કરવા માટે આવ્યો છું પણ તમારા ભત્રીજાનું મગજ કઈ બરાબર નથી એ જાણ્યા પછી કોનું અજાય નું તમને કોણે કહ્યું ઓ શાંતિ તો ગોળ ધાણા જરૂર મંગાવો ઉબારો હું લેવ જુઓ મહેશ પ્રસાદ શાંતિ જેના ઉપર ચીડાય એને ગાડો કહી નાખે પછી અજાય શું ક્યારે બીન શું ક્યારે હું શું જોડે એનું પોતાનું જ ક્યાં ઠેકાણું શું બોલ્યા કઈ નઈ એની છોકરી જોયે છે ને હા હા કોઈ પણ હિસાબે અરે પણ હું હજુ ના કહું છું ને એમની દીકરી પાલ આપતા મારે નથી પરણવું પણ ચૂપ બોલે પાછો અરે ભાઈ લો લા ભાઈ લા તમે તો ભાઈ કમાલ કરી દીધી હા લગ્ન કરવા નહોતા તો ગોળદાના કેમ ખાઈ લીધા મારે લગ્ન કરવા હતા શું એમ તો ત્યારે ના કેમ કહેતા હતા જો આ ઘરમાં જયારે મનમાં આવે તો મોડેથી ના કેવી જો આ ઘરમાં
જ્યારે મનમાં હા હોય તો મોડેથી ના કેવી, અને જ્યારે મનમાં ના હોય તો મોડેથી હા જ કેવી, તો જ આપણું ધારેલું થાય. સમજ પડી? ના હોય ત્યારે હા, હા ત્યારે ના. સમજી ગયા? જાઓ તારે ખાઉં, ઘરે લઈ જાઓ.